નમસ્કાર, મારું નામ ચંદેલ યશ કુમાર કૈલાસ ભાઈ છે. હું શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં અભ્યાસ કરું છું. મારી લાયકાત બીએસસી બીએડ છે. હું નવસારીનો વતની છું અને મારે પોડકાસ્ટ દ્વારા સમાવેશી શિક્ષણ અંગેનું સાહિત્ય એ બીજા તાલીમાર્થીઓને ઉપયોગી થાય તે હેતુ માટે આ પ્રોજેક્ટ કરવા હું જઈ રહ્યો છું. તો આપ સૌ મારું પોડકાસ્ટ ધ્યાનથી સાંભળો એવી નમ્ર વિનંતી. મારો આજનો ટોપિક છે 1.1 સમાવેશનો ઇતિહાસ, અલગતામાંથી સમાવિષ્ટતામાં પરિવર્તન. તો સૌ પ્રથમ એની પ્રસ્તાવના જોઈએ તો કે શરૂઆતમાં વિકલાંગ બાળકોના શિક્ષણ પ્રત્યે સરકારી અને બિન સરકારી સંસ્થાઓ દ્વારા સમાવેશી પ્રયાસોનો અભાવ રહ્યો તથા તે તરફ ક્યારે કોઈ ધ્યાન આપ્યું નહીં. શારીરિક રૂપથી અક્ષમ વ્યક્તિઓ સંદર્ભે સામાન્ય રીતે એવું કહેવામાં આવતું હતું કે અપંગ એ પૂર્ણ રીતે બેકાર છે, તેઓ દયાને પાત્ર છે. થોડા વર્ષો પછી તેમના શિક્ષણ માટે પ્રયત્નો શરૂ થયા, પરંતુ વિકલાંગ બાળકોને અન્ય બાળકોથી સંપૂર્ણ જુદા સમજવામાં આવ્યા. તેથી પહેલી વાર તેઓને વિશિષ્ટ શિક્ષણ આપવા માટે વિશિષ્ટ શાળાઓ સ્થગિત કરવામાં આવી. 20મી સદીના ઉત્તરાર્ધમાં નવીન વિચારો તથા ધારણાઓ આધારિત વિકલાંગ બાળકોના શિક્ષણ માટે નવી દિશાઓના દ્વાર ખોલ્યા. હવે એવું સમજાવા લાગ્યું કે વિકલાંગ બાળકો સામાન્ય બાળકોથી જુદા નથી. વિકલાંગ બાળકો એવા છે કે જેની જરૂરિયાતો વિશિષ્ટ પ્રકારની છે. હવે જોઈએ સમાવેશનો ઇતિહાસ. સમાવેશનો ઐતિહાસિક ભૂમિકા તપાસીએ તો તેના મૂળ ક્યાંક અમેરિકામાં જોવા મળ્યા હતા, જ્યાં કેટલાક વધુ પડતી અપંગતા ધરાવતા બાળકોને સંકલિત કરવામાં આવ્યા કે જેઓને પહેલા શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, અથવા તો તેનો ઇતિહાસ એ કેનેડાના ઇન્ક્લુઝન મોડલ પરથી આવ્યો હોય એવું માનવામાં આવે છે. પ્રાચીન ભારતમાં સમાવેશનો ઇતિહાસ જોઈએ તો વિકલાંગ વ્યક્તિઓને કુદરતી વ્યવસ્થાના ભાગ રૂપે સ્વીકારવામાં આવ્યા હતા અને તે સમયની દૈનિક જીવન પ્રવૃત્તિઓમાં સમાયોજિત કરવામાં આવ્યા હતા. બહેરા અને અંધ માટે પ્રથમ શાળા ભારતમાં અનુક્રમે 1884 અને 1887માં શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકોના સમાવેશ શિક્ષણ માટેનો મુખ્ય ટેકો એ 1994માં સ્પેનના સલામાન્કામાં યોજાયેલ વિશ્વ પરિષદમાં આપવામાં આવ્યો હતો, જેમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે શાળાઓએ તમામ બાળકોને તેમની શારીરિક, બૌદ્ધિક, માનસિક, ભાવનાત્મક, ભાષાકીય અથવા અન્ય પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વગર સમાવવા જોઈએ. 19મી સદી દરમિયાન અને 20મી સદી દરમિયાનના ભાગમાં જ્યારે વિકલાંગ બાળકોએ શિક્ષણ મેળવ્યું ત્યારે તેને સંસ્થાકીય રીતે અલગ પાડવામાં આવ્યું હતું. હાલમાં ભારતમાં 3200થી પણ વધારે સમાવેશી શાળા આવેલી છે. શિક્ષણમાં અલગપણું. આપણે મિત્રો ટોપિક જોતા છે સમાવેશનો ઇતિહાસ, અલગતામાંથી સમાવિષ્ટતામાં પરિવર્તન. તો હવે જોઈએ શિક્ષણમાં અલગપણું. શિક્ષણમાં અલગપણું એટલે અલગ કરીને શિક્ષણ આપવાની વ્યવસ્થા. સમાજમાં સૌપ્રથમ અલગપરાની વિચારધારા વિદ્યમાન હતી, એટલે કે સમાજમાં વિકલાંગ બાળકો કે વંચિત જૂથના બાળકોને મુખ્ય સમાજની સામાન્ય શિક્ષણ વ્યવસ્થાથી અલગ કરીને વિશિષ્ટ શિક્ષણ પ્રણાલી દ્વારા શિક્ષણ આપવામાં આવતું હતું. શિક્ષણમાં અલગપણું ત્યારે થાય છે જ્યારે વિકલાંગ વિદ્યાર્થીઓ તેમના સહઅધ્યાયીઓથી સંપૂર્ણપણે અલગ રહીને શીખે છે. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં શિક્ષણમાં અલગપણું મોટા ભાગે વિશિષ્ટ શાળાના સ્વરૂપમાં જોવા મળે છે, જે ખાસ કરીને વિકલાંગ વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ રીતે અલગ વર્ગખંડો સ્વરૂપે હોય છે.
ત્યારબાદ અલગપણાનું શિક્ષણ એ વિકલાંગ બાળકને શિક્ષણ વ્યવસ્થામાં એક સમસ્યા રૂપે જુએ છે અને શીખવા માટેનો અવરોધ સમજે છે। આ શિક્ષણ વ્યવસ્થામાં વિકલાંગ બાળકો સંપૂર્ણ રીતે અલગ અભ્યાસક્રમ શીખે છે અને તે જ રીતે તેઓનું મૂલ્યાંકન પણ અલગ રીતે કરવામાં આવે છે। આ શિક્ષણ વ્યવસ્થાનું ઉદાહરણ છે વિશિષ્ટ શાળા। વિશિષ્ટ શાળા એટલે એવી શાળા કે જ્યાં વિકલાંગ બાળકોની વિકલાંગતાને અનુરૂપ વિશિષ્ટ અભ્યાસક્રમ, વિશિષ્ટ શિક્ષકો, વિશિષ્ટ અધ્યાપનની પદ્ધતિઓ, વિશિષ્ટ શૈક્ષણિક સાધનો, વિશિષ્ટ શાળાનું મકાન અને વર્ગ વ્યવસ્થા એમ બધું જ વિશિષ્ટ પ્રકારનું હોય તેને વિશિષ્ટ શાળા કહી શકાય। સમાજમાં શ્રવણ મંદ બાળકો, દ્રષ્ટિહીન બાળકો, બૌદ્ધિક અક્ષમતા ધરાવતા બાળકો, મગજનો લકવો ધરાવતા બાળકો માટેની અલગથી જે શાળાઓ વિદ્યમાન છે તે બધી જ વિશિષ્ટ શાળાઓ છે। શાળામાં આ અલગતા વિકલાંગ બાળકના જીવનના અન્ય ક્ષેત્રોમાં પણ ઘણીવાર અલગતા લાવે છે। તો અલગતામાંથી સમાવિષ્ટતામાં જવા માટે તો એકીકરણ જરૂરી છે। તો હવે જોઈએ શિક્ષણમાં એકીકરણ। અલગપણાના શિક્ષણ પછી શિક્ષણમાં એકીકરણની વિચારધારા અસ્તિત્વમાં આવી। વિકલાંગ બાળકોને મુખ્ય સમાજની શાળામાં લઈ લીધા, પરંતુ તેઓને તેમના જ વિકલાંગ બાળકોના જૂથ સાથે અલગ કરીને રાખવામાં આવ્યા। શિક્ષણમાં એકીકરણ સમાવેશી શિક્ષણ સમાન જ છે, પરંતુ સમતા પ્રત્યેની કોઈ પણ વૈચારિક પ્રતિબદ્ધતા વિના એકીકરણ વિદ્યાર્થીઓને કેટલાક અનુકૂલન અને સંસાધનો સાથે મુખ્ય પ્રવાહના વર્ગખંડમાં મૂકે છે। વિદ્યાર્થીઓ માટે અહીં પૂર્વ અસ્તિત્વમાં માળખા, વલણ અને અસંબંધિત વાતાવરણમાં સક્ષમ અપેક્ષા રાખવામાં આવે છે। એકીકરણ ઘણીવાર સમાવેશન સાથે મૂંઝવણ લાવે છે, કારણ કે અહીં વિકલાંગ વિદ્યાર્થીઓને મુખ્ય પ્રવાહના વર્ગખંડમાં લઈ પરિવર્તન થયું ન હોય અને આ વિદ્યાર્થીઓને સમાન માનવામાં આવતા ન હોય। જો વર્ગખંડના બધા વિદ્યાર્થીઓને સમજવા માટે અભ્યાસક્રમ ભણાવવામાં આવે તો વિદ્યાર્થીઓ એકીકૃત કે સંકલિત છે, પરંતુ શાળામાં સામેલ નથી તેમ કહી શકાય। આવા એકીકરણ કે સંકલનથી વધુ ફાયદો થયો નહીં। વળી એકીકૃત સંકલિત શિક્ષણમાં વિકલાંગ બાળકોને એક સમસ્યારૂપ માનવામાં આવતા હતા। હવે થયું શિક્ષણમાં સમાવેશન। તો શિક્ષણમાં સમાવેશન એટલે સમાજમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોને શિક્ષિત કરવાનો અભિગમ, તેમજ આવા બાળકો સામાન્ય બાળકો સાથે જ રહીને તેમનું અધ્યયન કાર્ય કરે। ત્યારબાદ ધીમે ધીમે ઘણા બધા બદલાવ થયા। શાળામાં પ્રત્યેક બાળકોનો સહજ સ્વીકાર કરી તેમને શિક્ષકની પ્રક્રિયામાં સહભાગીદારીતા કરવાનો હક સમાવેશન દ્વારા આપવામાં આવ્યો। સમાવેશન દ્વારા આ બાળકોમાં એવા કૌશલ્યો કેળવવામાં આવે છે કે જેનો ઉપયોગ બાળકો વર્ગખંડમાં કે વર્ગખંડની બહાર પણ કરી શકે છે। આમ સમાવેશન આવતા બધા બાળકો એક સાથે એક જ વર્ગખંડમાં અભ્યાસ કરી શકે છે। તો મિત્રો, હવે આપણે એને ટૂંકમાં સમજવું હોય તો સારાંશ સ્વરૂપે એવું કહી શકાય કે સમાવેશી શિક્ષણ એ પ્રત્યેક બાળક સુધી પહોંચવું જોઈએ, પ્રત્યેક બાળકના સમાનતા અને શિક્ષણ સુનિશ્ચિત કરવા જોઈએ। સમાવેશી શિક્ષણ તમામ વિદ્યાર્થીઓની વિશિષ્ટ જરૂરિયાતોને પૂરી કરે છે। વિશ્વ અને ભારતના બધા વિકલાંગતા ધરાવતા બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે અને તે અધિકાર અંતર્ગત બધા બાળકોને શિક્ષણ મળી રહે તે પણ યોગ્ય બાબત છે। તો અંતે એવું કહી શકાય કે સમાવેશન એ અલગતામાંથી સમાવિષ્ટતા તરફ ગતિ પકડી રહ્યું છે। ધન્યવાદ।